નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશમાં ચેપ્ટર નંબર 4 એટલે ગ્રામરમાં જઈ રહ્યા છીએ. ત્યારબાદ આપણે કહીએ તો અગાઉના વિડીયોમાં આપણે કાળ શીખ્યા, 1 નંબર ચેપ્ટર નંબર 1માં, 2 નંબરમાં પેશીઓ એક્ટિવ અને પેસિવ શીખ્યા, જે 2 માર્ક તો પૂછાય છે 12મા ધોરણમાં. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 ક્રમાંકો એને આપણે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ શીખ્યા, જે 4 માર્ક પૂછાય બોર્ડની પરીક્ષામાં. અને ત્યારબાદ નવો ટોપિક આપણે લઈએ તો ગ્રામરમાં આપણે ડુ એ ડાયરેક્ટમાં ટ્રાન્સફોર્મેશન ઓફ એઝ સૂન એઝ, નો સૂનર ધેન, એટલે કે અહીં આવશે નો સૂનર ધેન, નો સૂનર ધેન આવશે, એ યાદ રાખો. એટલે યાદ રાખો કે ટ્રાન્સફોર્મેશનમાં એઝ સૂન એઝ, નો સૂનર ધેન, હાર્ડલી એન્ડ સ્કેર્સલી. પરંતુ અહીં આપણે એ જરૂરી નથી કે ધેન લખી, પરંતુ વાક્યનો ઉપયોગ થશે ત્યારે આપણે સમજશું. એટલે સમયદર્શક શબ્દ જે વાક્ય સાથે વપરાય, સમયદર્શક શબ્દ જે વાક્યમાં વપરાય તે વાક્ય ગૌણ વાક્ય, એટલે કે એના ઉપર વાક્યનો ભાર ન હોય, પરંતુ વાક્ય ભાર છે એ મુખ્ય વાક્ય ઉપર હોય અને બીજું વાક્ય છે એ મુખ્ય વાક્ય હોય છે. એટલે કે સમયદર્શક શબ્દ, સમયદર્શક એટલે સમય જે બતાવે છે એવા જો શબ્દો હોય, એવા એવા શબ્દો જે વાક્યમાં વપરાય ત્યારે એ વાક્ય ગૌણ વાક્ય કહેવાય. ત્યારબાદ પછીનું વાક્ય છે એ મુખ્ય વાક્ય હોય છે. તો આપણે એક વાક્ય ઉપરથી ત્રણે ત્રણ સમયદર્શક શબ્દોને સમજવાનો પ્રયત્ન કરી. એટલે એક વાક્યની ફોર એક્ઝામ્પલ તરીકે એઝ સૂન એઝ વાક્યની શરૂઆતમાં શું આવશે? એઝ સૂન એઝ વાક્યની શરૂઆતમાં આવે, પછી ત્યારે ઉપયોગ થાય એ મળશે. એઝ સૂન એઝ ધ ટીચર કેમ, યાદ રાખજો મિત્રો, સાદો રૂપ કાઢજે વાક્યો. શિક્ષક આવ્યા તરત જ, અમે લખ્યું છે મેં ગુજરાતી પર, ધ સ્ટુડન્ટ સ્ટુડ, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીઓ, અને સ્ટેન નું ભૂતકાળનું રૂપ સ્ટુડ થયું, આ એટલે ઉભા થયા વિદ્યાર્થીઓ, ઉભા થયા અને શિક્ષક આવ્યા, એટલે વાક્યના બે વાક્યનો અર્થ અલગ. પરંતુ જ્યારે સમય બતાવે છે ત્યારે એ શું ઉપયોગ ક્યારે થાય? તો શિક્ષક, શિક્ષક જેવા, એ શું એટલે કે તરત જ, જેવા શિક્ષક જેવા આવ્યા કે તરત જ વિદ્યાર્થીઓ ઉભા થયા. શિક્ષક ક્લાસમાં આવે તરત જ વિદ્યાર્થીઓ ઉભા થાય, એ સમય બતાવે છે કે જેવી પરિસ્થિતિ હોય એવી સામે પરિસ્થિતિ બીજી ઉદ્ભવે. એટલે મતલબ થાય તરત જ, વાક્યનો તરત જ એટલે કે તરત નો ભાવ દર્શાવે, એટલે આપણે એનું તરત જ અર્થ લઈએ કે જેવી રીતે એસુન એઝ ટીચર કેમ, જેવા શિક્ષક આવ્યા કે તરત જ વિદ્યાર્થીઓ ઉભા થયા. શિક્ષક આવ્યા એટલે તરત જ વિદ્યાર્થીઓ ઉભા થયા, સમજો. હવે ત્યારે યાદ રાખજો, એ શું ઉપયોગ થાય ત્યારે બંને વાક્યો સાદા ભૂતકાળના હોય, સાદા વર્તમાનકાળના પણ હોઈ શકે, પરંતુ જ્યારે પહેલું વાક્ય સાદી ક્રિયા દર્શાવે ત્યારે એ સમયે બીજી ક્રિયા ઉદ્ભવે છે, એ પણ સાદા ભૂતકાળમાં છે, એટલે બંનેમાં સાદા ભૂતકાળનો ઉપયોગ થયો. ત્યારબાદ બીજું વાક્ય લઈએ તો વાક્યની શરૂઆતમાં આપણે ઉપયોગ કર્યો નો સૂનર, એટલે સૂન એટલે તરત જ, સૂનર એટલે કે ના કરતા વધારે નહીં, એટલે કે નો સૂનર ડીડ ધ ટીચર કમ, શિક્ષક આવ્યા નહીં તરત જ, ધેન ધ સ્ટુડન્ટ સ્ટુડ,
the teacher come, then the students to the એટલે કે જ્યારે નો સુનર નો ઉપયોગ કરવો હોય ત્યારે આ બંને રીતે બે વાક્યને છૂટા પાડે છે ત્યારે નો સુનર વાક્યની શરૂઆતમાં આવે અને ત્યારે બીજા વાક્યની બે વાક્યને જોડવા માટે કન્જક્શન તરીકે ધેટનો ઉપયોગ થાય છે નો સુનર ડી ધ ટીચર કમ ધેન ધ સ્ટુડન્ટ ટુ ધ એટલે કે બંને વાક્યને જોડવા માટે કન્જક્શન તરીકે શું વપરાણું ત્યારબાદ ત્રીજો છે હાર્ડલી એન્ડ સ્કેર્સલી એટલે કે હાર્ડલી એટલે ભાગ્ય અને સ્કેર્સલી એટલે પણ ભાગ્ય એટલે કે હાર્ડલી નો ઉપયોગ થાય છે હાર્ડલી સ્કેર્સલી રેરલી એવા બધા વાક્યનો શબ્દનો ઉપયોગ થાય જ્યારે વિશેષણ ક્રિયા વિશેષણ ત્યારે એના પછી પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય એટલે હાર્ડલી હેડ ધ ટીચર કમ કે શિક્ષક આ ભાગ્યે જ આવ્યા જ્યારે ધ સ્ટુડન્ટ્સ ટુ ધ જેવા શિક્ષક ભાગ્યે જ આવ્યા એટલે કે ક્યારે તે આવે છે ક્યારે તે આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ ઊભા થયા એટલે ત્યારબાદ સ્કેર્સલીનો ઉપયોગ કરી હાર્ડલી પછી બંનેના વાક્યનો ઉપયોગમાં સ્કેર્સલી અને હાર્ડલીના ઉપયોગમાં બે પૂર્ણ ભૂતકાળ માટે વપરાય છે એટલે કે સ્કેર્સલી હેડ ધ ટીચર કમ એટલે કે જેવા શિક્ષક આવ્યા ત્યારે ધ સ્ટુડન્ટ્સ ટુ ધ જેવા શિક્ષક ક્લાસમાં આવ્યા કે તરત જ વિદ્યાર્થીઓ ઊભા થયા મિત્રો હવે ત્રણેયનો ડિફરન્સ છે કે શું એસનો ઉપયોગ છે કે એક ક્રિયાની સમય બતાવે છે એ જ્યારે વપરાય ત્યારે એ વાક્ય ગૌણ વાક્ય હોય છે એના પછીનું વાક્ય હોય છે ને એ મેઇન વાક્ય હોય છે મુખ્ય વાક્ય હોય છે એટલે કે સમય તો શબ્દ એ શું ને એ ની સાથે સાદો ઉપકરણ ઉપકરણો બે વાક્યમાં બરાબર ત્યારબાદ નો સુનર છે એને બે વાક્ય નો સુનર વાક્ય શરૂઆતમાં વપરાય ત્યારે બે વાક્ય જોડવા માટે ધેનનો ઉપયોગ થાય એવી જ રીતે હાર્ડલી અને સ્પેશિયલી વાક્ય શરૂઆતમાં વપરાય અને ત્યારે બે વાક્ય જોડવા માટે વેન નો ઉપયોગ થાય છે કન્જક્શન તરીકે પરંતુ Thank you.